शरमणीय दर्शनम् मंदहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्री स्वामी नारायणाय हरि कृष्णाय घनश्यामाय नीलकंठाय च नमो नमः। ओम श्री गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान की। श्री हरि कृष्ण महाराज, श्री घनश्याम महाराज नी। बधा भक्तों ने जय स्वामीनारायण। शुं आयु तुम आमा कथानु मंतव्य। वली भाई महाराज अनेक विमानों ने अनेक मुक्तों लेने वलीबेन लेवा आया था। सरस आपने भक्त चिंतावनी 155 मो प्रकरण हिंदुस्तानना धुआ गामना भक्तोना परचाओ निष्कुळानंद स्वामी आपणने संभळावे छे। मैं आपने छेल्ले परचो वांच्यो तो एक तो लुकी भक्तनो हतो अने बीजो प्राणनाथनो हतो। प्राणनाथना पिता केसरभाई ए कबीरपंथी हता। प्राणनाथ भगवान स्वामीनारायणना भक्त हता पण एना पिता केसरभाई नो जरा अंत समय आयो त्यारे यमदूतो लेवा आव्या। यमदूतो तो पासेथी पण छटकीने भूतनीओनी पायमा ने पछी भगवानना भजन सांभळीने एनी भूतनीओनीथी मुक्ति थई। पण एनी स्त्रीना देहमां आवीने कीधुं के आ कबीरिया मोटा मेतो एना एटले के मोटा एना संतो महंतो कहेवाय छे बधाय भूतिओनीने पायमां छे। માટે સ્વામિનારાયણ સાચા છે, સ્વામિનારાયણનું ભજન કરજો તો તમારું કલ્યાણ થશે આવી બધી એણે વાત કરી હતી। આગળનો એક પ્રસંગ સાંભળીશું। વળી બીજી વાત છે અનુપ સુણો સતસંગી સુખરૂપ વળીએ ગામના હરિજન કરે પ્રગટ પ્રમાણ ભજન ખરો વિશ્વાસ તે ઉરાણી સ્વામી વિના વદે નહીં વાણી કરે સમૈયા સર્વે સંભાળી અષ્ટમી એકાદશી દિવાળી જે જે હરિના જન્મ દિવસ કરે ઉત્સવ તે દિયવશ। આ ત્રીજા પ્રકરણ એવું છે કે આ હિન્દુસ્તાનના ધુવા ગામના જ ભક્તોના સ્વામી પરચાઓ જણાવે છે। અત્યાર સુધી એક એક ભક્તના પરચાઓ આવ્યા હતા સ્વામી હવે કહે છે કે બીજી આગળની વાત કહું છું બધા સાંભળો। બધા એ ભક્તો માટે અતિ સુખરૂપ છે।
એ ગામની અંદર બીજા ઘણા ભક્તો ભગવાન સ્વામિનારાયણના આશ્રિત હતા અને કેવા હતા તો પ્રગટ ભગવાનનું ભજન કરનારા હતા અને પ્રગટ મહારાજ મળ્યા હતા. મહારાજનું ભજન બીજા બધું મત પંથ કે બીજું બધું આશાઓ છોડી અને એક ભગવાનને વિશે એમને અનન્ય વિશ્વાસ અને અનન્ય આશરો હતો. આવા આ બધા ભક્તો હતા. અને જ્યારે જીવને ભગવાનનો અનન્ય આશરો અને અનન્ય વિશ્વાસ થાય એક મહારાજને વિશે, ત્યારે જ મહારાજ એને પોતાનો જાણે. જ્યાં સુધી આપણને બધી જગ્યાએ થોડું થોડું આશાઓ બંધાયેલી હોય ત્યાં સુધી કોઈને પોતાની વિશે પરિપૂર્ણ વિશ્વાસ આવતો નથી. જગતની અંદર તે જે કોઈ જેના આશરે અનન્ય થાય છે તો જ એની ચિંતા હોય. બાળક છે, માતા પિતાના આશરે છે ત્યાં સુધી માતા પિતાને એની ચિંતા હોય, પણ પછી એ જ બાળક મોટું થઈને માતા પિતાનો આશરે એને જરૂર ના હોય અને એની ચિંતા હોય ને એને છોડીને એ પોતાની રીતે રહેતો એટલે માતા પિતાને પણ એની કંઈ ચિંતા પછી ના રહે. પણ જ્યારે એના અનન્ય આશરે જ હોય, એના ઉપર જ વિશ્વાસ પર બેઠો હોય ત્યારે માતા પિતાને એની પૂર્ણ ચિંતા હોય. પણ પછી એને લાગે કે આને કે આપણી જરૂર છે નહીં, આને કે આપણી પડી પણ નથી તો આપણે પણ એની કંઈ ચિંતા રાખવાની જરૂર નથી. એ જ બાળક વિના, બાળકને માતા પિતા વિના ના ચાલતું હોય, માતા પિતાને બાળક વગર ના ચાલતું હોય, જોડી અડધી ઘડી આઘું થઈ ગયું હોય તો. પણ પછી એ બંનેને એકબીજા પ્રત્યે કોઈને કહી રહી છે, માતા પિતાને કે એની મેં તે કરી ખાશે અને આને એમ કે ભાઈ હવે મારે કંઈ જવું ત્યાં જરૂર છે નહીં, આપણે એને સાચવી લઈશું, એની જેટલી જરૂર હોય એટલી પૂરી પાડી દેવી, બાકી બીજી કંઈ ચિંતા નથી. બધાને એકબીજાનો આશરો છૂટી જાય છે. પણ ભગવાનનો ભક્ત છે એને જ્યાં સુધી એક મહારાજને વિશે, કારણ કે પછી એને બીજા આશરા બદલી જાય ને, માતા પિતાને કે છોકરાને, છોકરાને પછી બીજી જગ્યાએ આશરો બંધાય છે. એમ ભગવાનનો ભક્ત જ્યારે એક ભગવાનને વિશે જ અનન્ય વિશ્વાસ કે મારું જે કરશે સારું જ કરશે અને મારા માટે આ જ એક આશરો છે, આના સિવાય બીજા કોઈ જગ્યાએ મારે આસ્થા છે નહીં, એવો દ્રઢ વિશ્વાસ ભગવાનને વિશે કે આ મહારાજ જે કરશે મારું રૂડું જ કરશે, એમાં મારું અહિત હશે જ નહીં અને જે કંઈ સારું થશે એનાથી જ થશે, મારું સારું કરનાર આ જ. અને એના શરણે જ્યારે અનન્ય જાય છે ને અનન્ય ભગવાનને વિશે જીવને વિશ્વાસ આવે છે, ત્યારે ભગવાન એ જીવને પોતાનો જાણે છે કે આ મારા આશરે છે, 100% મારા આધારે જીવે છે, ત્યાર પછી ભગવાનને એના માટે બધું જ કરવું પડે. પણ જ્યાં સુધી ભગવાનનો અનન્ય આશરો અને અનન્ય વિશ્વાસ નથી થતો જીવને, ત્યાં સુધી ભગવાન પણ એને પોતાનો ગણતા જ નથી સંપૂર્ણ. કારણ કે આપણે જે ભગવાનને સંપૂર્ણ થયા જ નથી, આપણે તો બીજા આશરાઓ હોય છે, બીજે વિશ્વાસ હોય છે કે અહીંયાથી પતી જશે ને, આ કરી દેશે ને, અહીંયા કામ થશે ને. ત્યાં સુધી ભગવાન કે સારું, તને જ્યાં જ્યાં વિશ્વાસ છે ત્યાંથી બધું કામ પાર પાડી લે, મારે કંઈ જરૂર નથી. અને ભગવાનમાં પણ 5 જગ્યાએ બધી જગ્યાએ આપણે અહીંયા થોડું સારું છે, થોડું અહીંયા સારું છે, થોડું આમ સારું, ત્યાં સુધી એને પણ આશરો, કારણ કે આ બધા જાણે ને, આ લોકનો માણસ એ જાણે કે આને મારા ઉપર સંપૂર્ણ વિશ્વાસ નથી તો મારે એને કંઈ કંઈ જરૂર નથી, તો ભગવાનને પણ એવું જ હોય. આ જગતની અંદર પતિવ્રતા સ્ત્રીઓ કે હોય તો એ પતિવ્રતા સ્ત્રીને પોતાના પતિ જ પરમેશ્વર હોય, એના જ આશરે સંપૂર્ણ હોય તો પતિ એની બધી સંભાળ રાખે. પણ કોઈ સ્ત્રી હોય તેના પતિના જગ્યાએ પતિમાં હેત રાખે ને બીજે રાખે તો પછી એના પતિને એના પર આશરો હોય, એનો વિશ્વાસ કે એને પોત એની ચિંતા હોય નહીં. પણ જ્યારે એક જગ્યાએ અનન્ય આશરો આ જગતમાં એ રાખે છે તો એ એની ચિંતા કરે છે. તો ભગવાન પણ જ્યારે એનો પોતાનો ભક્ત અનન્ય ભાવે ભગવાનને ભજે અને સંપૂર્ણ ભગવાનનો જ વિશ્વાસ જીવને દ્રઢ થાય ત્યારે ભગવાન એની સહાય કરે છે. આ ધુવા ગામના બધા જ ભક્તો, ઘણા એ ગામની અંદર ભગવાનના ભક્તો છે, બધાએ ભગવાનનો વિશે અનન્ય વિશ્વાસવાળા. સ્વામી વિના વધે નહીં વાણી, વાતે ચીતે હાલતા ચાલતા બસ ભગવાન સ્વામિનારાયણનું નામ, મહારાજના ચરિત્રોની વાત અને મહારાજની જ વાત, ભગવાન વિના બીજું કોઈ એના જીવમાં આવે જ નહીં. કોઈ વાતચીત હોય, પ્રસંગ હોય કે ઘણા ભક્તોને એવો તમે જુઓ તો એને નિયમ હોય, તમે એની જોડે 15 કલાક 15 મિનિટ થોડી વાત કરો તો મહારાજ મોટા સત્પુરુષ એનું આવી જ જાય, એનું વર્ણન એની વાત આવી જ જાય. અથવા તો મહારાજ સ્વામિનારાયણ, મહારાજ મોટા સત્પુરુષોનું નામ કે મહારાજ ગુરુજી, આ તે એની વાણી
એ વણાઈ ગયું હોય તો એને એ જ ગમતું હોય, એને એને એ સહજ થઈ ગયું હોય. ઘણી વાર પછી આપણે વાતો છીએ તો અમે કેટલું 2-5 કલાક કોઈક જોડે વાત કરીએ તો ભગવાન કે બીજી કંઈ વાત જ ના આવે, તો આપણને કારણ કે એનો હજી એવો આશરો થયો જ ના હોય, એવો વિશ્વાસ ત્યાં બેઠો જ ના હોય. જ્યારે આ આ બધા ભક્તો કેવા છે ધુવા ગામના, તો સ્વામી કહે કે ખરો વિશ્વાસ તેવું રાણી, સ્વામી વિના વધે નહીં વાણી. એક ભગવાનને વિશે બધાને વિશ્વાસ છે દ્રઢ કે બસ મહારાજ છે અમારા આધાર છે, મહારાજ છે અમારું સર્વસ્વ છે. અને વાતે રીતે બધા ભેગા થાય તો એ ભગવાન સ્વામિનારાયણની વાત, ભગવાન સ્વામિનારાયણનું જ ઉચ્ચારણ મુખે, બીજું કોઈનો ભાર નહીં. આવા બધા અનન્ય નિષ્ઠાવાળા ભક્તો છે ધુવા ગામના. ઠેઠ રહે છે ઉત્તર હિન્દુસ્તાનમાં, હિન્દુસ્તાનમાં ઠેઠ રહે છે એટલે કે ઉત્તર પ્રદેશથી પણ દૂર. અને મહારાજ તો ગુજરાતમાં વિચરણ કરતા હોય, પણ ત્યાં રહ્યા થકા એ મહારાજનું આવું વિશ્વાસ ને આવું ભજન કરે છે. બીજું કે કરે સમયા સર્વે સંભાળી, અષ્ટમી એકાદશી દિવાળી જે જે ભગવાનના જન્મદિવસના સમય આવે, જન્માષ્ટમી રામનવમી કે પછી એકાદશી હોય દિવાળી હોય, આવા બધા સમયાઓ બધા ભક્તો ભેગા થઈને ત્યાં આટલા દૂર રહ્યા છે તો ત્યાંથી કદાચ ના આવી શકે દર સમયે, તો ત્યાં પણ બધા ભેગા થઈને ભગવાનના ઉત્સવના જે જે ઉત્સવ છે એને ભાવથી ભેગા થઈને ઉજવે છે. જે જે હરિના જન્મદિવસ કરે ઉત્સવ તેદી અવશ, બધાએ ભેગા થઈને ભગવાનનું ભજન કરે ને ઉત્સવ જન્મ ઉત્સવ મનાવે છે જે જે ઉત્સવ આવે તે. આવા બધા એ ગામના ભક્તો છે. એમ કરતા આવી છે હોળી, રમે નર નારી મળી ટોળી, નાખે ધૂળ ને ભાખે ગાળીઓ, કરે હો હો ને પાડે તાળીઓ. એવી રીતે સતસંગી જોઈ, એહ પરે રમે નહીં કોઈ, સહુ બેસે મંદિરમાં મળી, કરે વાત પ્રભુજીની વળી. લો આવી રીતે સમય જતાં હોળીનો દિવસ આવ્યો. હોળીનો દિવસ આવે એટલે જૂની જમાનામાં અને ગામડાઓમાં જેણે હોળી જોયું હોય એને ખ્યાલ હોય કેવી રીત હોય, તો કે રમે નરનારી મળી ટોળી, સ્ત્રીઓ અને પુરુષોને બધાએ ભેગા થઈને એકબીજા ઉપર એકબીજા રંગો નાખતા હોય, નાખે ધૂળને ભાંખે ગાળીઓ, એકબીજા ઉપર પછી બધું નાખે, રંગ નાખે ને ધૂળો નાખે ને અને પાછા ગાળો બોલતા જાય એકબીજા એકબીજાને, કિકિયારીઓ કર્યાતા જાય ને હોહાકાર કરતા જાય ને નહીં બોલવાના શબ્દો બોલતા જાય, અને ખરી ખરી બધી રીતે હોળીઓ જગતની અંદર થતી હોય. એટલે જગતના જીવોની તો એ જ રીત છે, જે પોતાને મોજ મસ્તી ચડે એ રીતે રમે બધા, પણ ભગવાનના ભક્તની આ રીત નથી. પણ જગતના લોકો આ રીતે બધા ભેગા થઈને હોળી રમે છે અને પરસ્પર હોહાકાર ને તાળીઓ ને ચીચિયારીઓ ન બોલવાના અપશબ્દો અને એકબીજા ઉપર રંગ ને માટી ને ધૂળ ને જે આવે તે નાખે છે. આવી રીતે સત્સંગી જોઈ એ પરે રમે નહીં કોઈ, સત્સંગીઓ ભક્તો જોયું કે આ રીત આપણી શોભે નહીં ને આપણા માટે આ રીત છે નહીં, તો જગતના જીવો રમે એની મસ્તીમાં પણ આપણા માટે આ રીત સાચી નથી. તો જગતના લોકો આ રીતે હોળી રમે છે તો આ બધા ભેગા થઈને ભગવાનના મંદિરમાં ભેગા થયા. સહુ બેસે મંદિરમાં મળી, કરે વાત પ્રભુજીની વળી. એટલે આ બધા જે ગામના સત્સંગી ભક્તો છે ધુવા ગામના, એને થયું કે આ રીતે આપણાથી રમાય નહીં, આ રીતે રમીએ તો મહારાજ રાજી થાય ને આપણી આ રીત નથી. એ બધાએ તો ભગવાનનું ભજન કરવા મંદિરમાં ભેગા થઈ જાય હોળીના દિવસે, અને શું કરે છે તો કે કરે વાત પ્રભુજીની વળી. એટલે બધાએ ભેગા થઈને, ત્યાં કોઈ સંતો નથી મહારાજ નથી, પણ એ બધાએ ભક્તોને એવો સત્સંગ છે એવી દ્રઢતા છે મહારાજને, બધાએ ભેગા થઈને જાતે મહારાજની વાતો કરે છે, ભગવાનનું ભજન કરે છે. અને આવી રીતે જ્યારે ભજન થાય એને જોઈને ભગવાનને મોટા સત્પુરુષ બહુ રાજી થાય, કારણ કે ભગવાન હોય મહારાજ હોય સંતો હોય તો સહેજે જીવ ભજન કરે થાય, પણ કોઈ ના હોય અને તેમ છતાંય એવા સમયમાં પણ બધા જ્યારે ભજન કરે ભગવાનનું અને મહારાજની આજ્ઞામાં રહીને, મહારાજની એક એક મર્યાદામાં રહીને જ્યારે ભજન કરે, ત્યારે આવું ભજન અને એવી રીતની શ્રદ્ધા જીવની જોઈને ભગવાનને મોટા વધારે રાજી થાય. અને આ બધા ભક્તો મંદિરમાં ભેગા થઈને ભગવાનની વાતો કરે છે,
ભગવાનના ચરિત્રોની, ભગવાનની કીધેલી વાતો, આ બધી વાતો કરીને ભગવાનની અંદર વૃત્તિ રાખે છે અને જગતના જીવો જગતની રીતે હોળી રમે છે. એમ કરતા હોતા શનિ આવી સર્વે હરિજનને મન ભાવી લાવ્યા ગુલાલ કાઢ્યો રંગ માહો માહી રમ વાયુ મંગ પછી સજ્જ થયા સહુજન જાણી મોટો ઉત્સવનો દાન નાખે રંગ ઉડાડે ગુલાલ તેણે સહુ થયા રંગલાલ. હોળીનો દિવસ જાય એટલે બીજો દિવસ આવે ધૂળેટી. ધૂળેટી એટલે કયો દિવસ? રંગોત્સવ. રંગોત્સવ કેમ ઉજવાય છે? રંગોત્સવ એટલે ભગવાન નરનારાયણનો જન્મદિવસ છે, એનો પ્રાગટ્ય ઉત્સવ છે. એનું એક નામ પુષ્પદોલોત્સવ પણ છે. એટલે જ્યારે નરનારાયણ ભગવાનનો બદ્રિકાશ્રમમાં એમનું પ્રાગટ્ય થયેલું ત્યારે બધાએ ઋષિમુનિઓએ ફૂલનો હિંડોળો બાંધીને એમને ઝૂલાવેલા, એટલે એનું નામ પુષ્પદોલોત્સવ પણ છે, રંગોત્સવ. એટલે નરનારાયણ ભગવાન, નરનારાયણ જયંતિ પણ એને કહેવાય. એ દિવસે ભગવાનનો જન્મદિવસ છે એટલે એના ઉત્સવમાં બધાએ રંગ ઉડાડવાનો. એટલે હુતાશનીનો એટલે રંગોત્સવનો દિવસ આવ્યો એટલે બધાએ સત્સંગી ભક્તોએ ભેગા થઈ અને ગુલાલ કેસુડાનો રંગ વગેરે બધું ભેગું કર્યું. બધાએ ભગવાનના ભક્તો ભેગા થયા છે. મહારાજને રંગે રમી, મહારાજનો પ્રસાદીભૂત ગુલાલને રંગ કરી અને પછી મર્યાદામાં રહીને પુરુષો પુરુષના વિભાગમાં, બહેનો બહેનો વિભાગમાં આ ભગવાનને યાદ કરતાં કરતાં ભગવાનનું ભજન કરીને પછી એકબીજાને રંગે રમાડે છે, રમે છે મહારાજને યાદ કરતાં કરતાં. મુખે બોલે નારાયણ નામ પાડે તાળી જાણે સહુ ગામ અતિ પ્રેમ મગન સહુ હૈયે હેત પ્રીત્ય વળી બહુ. મોઢે સ્વામિનારાયણ સ્વામિનારાયણ મહારાજનું નામ બોલતા જાય છે, મહારાજની મનોહર મૂર્તિને યાદ કરતા જાય છે. કોઈ રંગોત્સવની અંદર વરતાલ ગયા હોય અને વરતાલની અંદર મહારાજે જે રંગે રમ્યા હોય અને મહારાજે જે રંગ રમાડ્યા હોય અને મહારાજે જે રંગ છાંટ્યો હોય અને એ રંગને કરીને ભીજાયા હોય, આ બધા ભક્તો તો પ્રગટ ભક્તો એ વખતના હતા, મહારાજના ઉત્સવમાં ગયા હોય પણ દર વખતે તો જઈ ના શક્યા હોય, એટલે એ દિવસોને મહારાજની એ લીલાઓને યાદ કરતા જાય, મહારાજના એ વાક્યોને મહારાજના એ શબ્દોને યાદ કરતા જાય કે મહારાજ આ રીતે રંગે રમ્યા હતા, આ રીતે મહારાજે રમાડ્યા હતા, કે સંતો ભક્તો મહારાજ બહેનો બહેનોના વિભાગમાં આ રીતે બધા એકબીજાને રંગે રમતા હતા. એ દિવસોને યાદ કરતાં કરતાં મહારાજની મૂર્તિને યાદ કરતાં કરતાં મોઢે સ્વામિનારાયણ સ્વામિનારાયણ નામ બોલતા એકબીજા તાળીઓ પાડતા પાડતા અતિ પ્રેમથી અતિ ભાવથી અને અતિ મહિમાથી એકબીજા ભક્તો એકબીજાને રંગે રમાડે છે, રંગે રમે છે. અહીંયાની અંદર મહારાજનું પ્રત્યેનું હેત છે, ખેંચાણ છે કે આજે મહારાજ પ્રગટ નથી પણ મહારાજના એ દિવ્ય ચરિત્રોને યાદ કરતાં કરતાં બધા ભક્તો એકબીજાને રંગે રમે છે. તેનું હેત જોઈ હરિરાય આવ્યાલ બેલો તરત ત્યાય આવી મળ્યા મંડળી માનાથ રાચ્યા રમ વાજનને સાથ. લો આવી રીતે મહારાજમાં વૃત્તિ જોડીને મહારાજને યાદ કરતાં કરતાં આખું જગત જે રમે છે ને જે જોવે છે એ રીતથી આખા અલગ થયા. નાતને જે કેવું હોય, જે જોવે, જે સમજે એની કોઈ ચિંતા કરી નહીં. એને પોતાની રીતે હોળીના દિવસે લોકોએ જે કર્યું એ બધાએ મંદિરમાં બેસીને ભજન કર્યું. બીજે દિવસે બધાએ ભેગા થઈ ભગવાનનું ભજન કરી ભગવાનનો ઉત્સવ ઉજવી અને ભગવાનનો પ્રસાદીભૂત કલર કરીને પછી મહારાજને યાદ કરતાં કરતાં એકબીજા રંગે રમે છે. અને બધાએ ભક્તોનો આવી રીતભાતને આવો ભગવાન પ્રત્યેનો હેત ને પ્રેમ જોઈને ભગવાન રાજી થઈ ગયા. ઓહો
આ ભક્તો આટલા દૂર રહ્યા થકા પણ મારી આજ્ઞા, મારા સ્વરૂપ, મારી વૃત્તિ, મારા સ્વરૂપમાં વૃત્તિ રાખીને આટલું ભજનને આટલી રીતે કરે છે તો મારે ત્યાં જ્યાં વગર કેમ ચાલશે? આટલા દૂર છે પણ મારે એને ત્યાં જઈને રંગોત્સવનો લાભ મહારાજ કે મારે સ્વયં આપવો પડશે. મહારાજ એની ભાવના, એનું ખેંચાણ, એની ભક્તિ, એનો પ્રેમ જોઈને મહારાજ બધા ભક્તોની વચ્ચે પધાર્યા કે મહારાજ કે લાવ હું રંગે રમવા જાઉં. એ બધા ભક્તો અહીંયા ના આવી શક્યા પણ એની વૃત્તિ મહારાજમાં હતી. મહારાજ કે ને કોઈ અમારાથી લાખ ગાવ દૂર હોય પણ અમારી વચનમાં, અમારી આજ્ઞામાં અને અમારી અનુવૃત્તિમાં હોય તો મહારાજ કે અમારી ભેગા જ છે. કોઈ અમારી ભેગા હોય પણ અમારી આજ્ઞાને અનુવૃત્તિમાં ના હોય તો ભેગા રહ્યા થકા પણ મહારાજ કે લાખો ગાવ દૂર છે. એટલે ભેગા અને દૂર એ દૈહિક રીતે ભેગાને દૂર નથી પણ એની આજ્ઞામાં અનુવૃત્તિમાં આપણે જેટલા વર્તી શકીએ છીએ ભગવાનને, મોટા સત્પુરુષની, એટલા આપણે એનાથી નજીક છીએ. બાકી તો ભેગા હોઈએ અને આજ્ઞા અનુવૃત્તિમાં ના હોઈએ તો પણ એનો કોઈ હૃદયનો રાજીપો આપણને મળતો નથી. અને દૂર રહ્યા થકા પણ સતત એનું અનુસંધાન હોય, એની આજ્ઞાનું, એના સ્વરૂપનું, એની એનામાં આપણી વૃત્તિ હોય તો સતત આપણી ભેગા રહે છે. આ ભક્તોની એવી વૃત્તિ ને એવી ભાવના જોઈને મહારાજ જાતે ત્યાં એમને ત્યાં પહોંચ્યા અને ભગવાન એમની વચ્ચે જઈને ગુલાલથી રંગે રમવા લાગ્યા. તાળી ભેળી પાડે હાથે તાળી, ધૂન્ય ભેળી કરે ધૂન્ય વળી, રમે દાસ સાથે રંગ ભીનો, કરે ઉત્સવ હુતાશનીનો, પ્રભુ પોતે પ્રગટ પ્રમાણ, રમે જનને સંગે સુજાણ, સહુ કરે દર્શન દાસ, અતિરૂપ રાશિ અવિનાશ. લો, મહારાજ રંગે રમતા જાય છે અને કોઈ ભક્તોને પાછા હાથે તાળીઓ પાડીને એમને આનંદ કરાવે છે, તો કોઈને ધૂન, પછી મહારાજ ભેગા ધૂન પણ તાળી પાડીને ધૂનો પણ ગાય છે. કોઈ ભક્તોને રંગે રમતા રમતામાં હાથે કરીને તાળીઓ પણ આપે છે અને એકબીજાને મહારાજ જાતે રંગે રમાડે છે, રંગે અને રંગ છાંટે છે. અને આ રીતે ભક્તોને મહારાજ પ્રગટપણાનું, પોતાના સ્વરૂપનું સુખ આપે છે. રમે દાસ સાથે રંગ ભીનો, કરે ઉત્સવ ઉતાશનીનો. આ રીતે મહારાજ રંગોત્સવ ભક્તોને પ્રગટ પોતાનું સુખ આપીને રમાડે છે. બધા ભક્તો મહારાજના દિવ્ય સ્વરૂપના દર્શન કરે છે. ભગવાન કેવા છે તો સ્વામી કે અતિ રૂપ રાશિ અવિનાશી. રૂપ રાશિ એટલે રૂપનો સમૂહ, રૂપનો સમુદ્ર, રૂપનો સાગર. એટલે ભગવાનના આ મનોહર રૂપને, મનોહર સ્વરૂપને, મહારાજની મનોહર મૂર્તિને બધા ભક્તોએ મહારાજના લટકાને રંગે રમાડતા એ મહારાજના સ્વરૂપને જોઈને બધા એની વૃત્તિ મહારાજના સ્વરૂપમાં લીન થઈ છે. અને મહારાજ બધાને પોતાના સ્વરૂપનું અને પોતાના સાનિધ્યનું દિવ્ય સુખ ભક્તોને પૂરું પાડે છે. દીઠા સત્સંગી કુસંગી જને, જોઈ આશ્ચર્ય પામિયા મને, કહે મહારાજ છે પરદેશે, અહીં આવ્યા છે અલૌકી વેશે. લો, બધાએ સત્સંગી કુસંગી બધાને દર્શન થયા. આ ભક્તોની એવી ભાવનાને, એવું ભક્તિને, એવી શ્રદ્ધા જોઈ તો મહારાજ એમની વચ્ચે પ્રગટ પધાર્યા. પ્રગટ પધાર્યા એ બધા ભક્તોને તો દર્શન થયા, એ બધા ભક્તોને તો મહારાજ મળ્યા, એ બધાને રંગે રમ્યા, એ બધાની હાથે તાળીઓ પાડી, એ બધા એની સાથે મહારાજે ધૂન કરી. પણ સાથે સાથે સંગીજનો હતા એને પણ મહારાજના દિવ્ય સ્વરૂપના દર્શન થયા. માં કયું ભક્તો બોલ્યા કે મહારાજ તો અત્યારે પરદેશ છે, એટલે ગુજરાતમાં છે, અને આજે મહારાજ અહીંયા પધાર્યા છે, માટે અહીં આવ્યા છે, અલૌકિક વેશે આવ્યા લાગે છે મહારાજ. આજે આપણને સુખ આપવા માટે પધાર્યા લાગે છે. જેને નિરખવા હોય તે નિરખો, વળી પરખવા હોય તે પરખો, એમ કરતા માહો માહી ઉચાર, પ્રભુ અદ્રશ્ય થયા તે વાર. એ મહારાજ તો અત્યારે એક ગુજરાત બાજુ ક્યાં વિચરણ કરતા હશે, ક્યાં રંગોત્સવ કરતા હશે, ક્યાં વરતાલમાં હશે, કાં લોયામાં હશે, કાં
સારંગપુર માં હશે કે ગઢપુર માં હશે, પરંતુ આજે મહારાજ સ્વયં આપણને સુખ આપવા માટે આપણી વચ્ચે અહીંયા પધાર્યા છે, આપણી વચ્ચે રંગે રમે છે. માટે જેને જેને ભાવથી મહારાજના દિવ્ય સ્વરૂપમાં દર્શન કરવા હોય તે ભાવથી કરો, કોઈ રહી ન જશો. એમ બધાએ માહોમાહી ઉચ્ચારવા બોલવા લાગ્યા છે મહારાજ કે હવે આપણે આ બધા રમતા રમતા મારા સ્વરૂપમાં તો મય હતા, પણ હવે આ બધાને બીજી વાત એ કરીને કે ભગવાન અત્યારે તો ક્યાં છે અને અત્યારે અહીંયા પધાર્યા છે, એટલે મહારાજ કે હવે અહીંયાથી અદૃશ્ય થવું પડશે. એટલે મહારાજ પછી બધા એને જે સુખ આપ્યું હતું ત્યાંથી પાછા મહારાજ અંતર્ધ્યાન થયા. પછી સર્વે રહ્યા છે વિમાશી, કહે ક્યાં ગયા અવિનાશી. એક કહે રમ્યા મુજ સાથે, એક કહે લીધી તાળી હાથે. એક કહે હતા મારે પાસ, મારે હતી મળવાની આશ. આ તો આપણે ન જાણ્યું કાંઈ, ચડ્યા રમવાના ના તાન માઈ. લો પછી બધા મહારાજને શોધવા લાગ્યા કે ઓ મહારાજ હમણાં હતા ને ક્યાં ગયા. બધા એકબીજા ભક્તો એકબીજાની સામે જોવા લાગ્યા કે મહારાજ આપણી સાથે હમણાં રંગે રમ્યા, આપણને આટલું બધી આપણી સાથે ધૂન કરી, તાળીઓ પાડીને એકબીજાને હાથે તાળીઓ આપી રંગે રમાડ્યા, અને મહારાજ હસતા હસતા આપણી સાથે રમતા હતા, ક્યાં ગયા મહારાજ. બધાને દુઃખ થયું, બધા શોધવા લાગ્યા છે, એકબીજાને પૂછવા લાગ્યા છે, એકબીજા વાત કરે હમણાં તો મહારાજ મારી સાથે રમતા હતા, મને રંગે રમાડતા હતા. એક કે ભાઈ મારે હાથે તો હમણાં ભગવાને તાળી મારી, તો એક કે ભાઈ હમણાં ભગવાન મારી પાસે જ હતા, મારી સાથે મારી સામું જોઈને મંદ મંદ હસતા હતા. મને હજી મળવાની વાત આશા હતી કે હું હમણાં ભગવાન પાસે બેસીને આજ તો ભગવાનને મળીને વાતો કરવી છે, આવી મને ઘણી ઉરમાં ઈચ્છા હતી. આવી રીતે બધા ભક્તો પરસ્પર વાતો કરે છે, પણ પછી કહે છે કે આ તો આપણે ન જાણ્યું કાંઈ, ચડ્યા રમવાના તાનમાં. મહારાજ આવ્યા અને મહારાજનો આપણે પૂરો લાભ ના લઈ શક્યા, આપણે તો મહારાજની ખાલી રમવામાં જ રહ્યા, ઘણો ટાઈમ રમ્યા જ, ખાલી રંગે રમ્યા, ધૂનો કરીને તાળીઓ પાડી, પણ બીજું ભગવાનને બેસાડીને થોડી વાતો સાંભળવાની ને આવું બધું તો રહી ગયું આપણેથી. બધા રમવાના રંગના તાનમાં જ રહી ગયા, કે આવી રીતે બધા દુઃખ પ્રગટ કરે છે. ત્યારે એક કહે સાંભળો જન, મોટા ભાગ્ય થયા દર્શન. હવે ઓર તો મ કરો કાંઈ, રાખો મૂર્તિ અંતર માઈ. એટલામાં કોઈ ભગવાનના એક ભક્ત હશે, સમજો એણે વાત કરી કે આપણા બધાના મોટા ભાગ્ય સમજો કે મહારાજ આજે આપણી વચ્ચે ઠેક જ્યાં વિચરણ કરતા હશે ત્યાંથી પણ આપણને સુખ આપવા માટે આપણી વચ્ચે અહીંયા પધાર્યા, આપણી વચ્ચે આપણને રંગે રમાડ્યા, ભગવાને સ્વયં આપણા ઉપર રંગ છાંટ્યો, આપણી સાથે તાળીઓ પાડીને ધૂન કરી, આપણને બધાને એકબીજાને હાથવા તાળી આપી, આપણને રંગે કરીને રમાડ્યા. મહારાજે આપણને પોતાના દિવ્ય મનોહર સ્વરૂપના દર્શન કરાવ્યા, મંદ મંદ આપણી સામું જોઈને હસ્યા. આ બધાએ મહારાજે આપણને સુખ આપવા માટે, આપણને દર્શન આપવા માટે પધાર્યા હતા. હવે કોઈ દુઃખ રાખવું જોઈએ ને, હવે બધું જે થયું એ ભૂલીને મહારાજે જે આપણને સુખ આપ્યું, અહીંયા પધારીને આપણી સાથે જે રહેમાન મહારાજની જે દિવ્ય મનોહર મૂર્તિ હતી એને હૃદયમાં અંતરમાં સંભાળીને એના સુખમાં એના પાવરમાં બધાએ રહેવાનું છે. એની મૂર્તિનું મૂર્તિને અંતરમાં ધારવાની છે, જે દિવ્ય મનોહર મૂર્તિ એ મૂર્તિમાં રહીને મહારાજ આપણને જે મનોહર સ્વરૂપે દર્શન આપ્યા એ સ્વરૂપને હૃદયની અંદર ચિંતવતા ચિંતવતા એના આનંદમાં રહેવાનું છે. થયો પરચો જાણજો જન, મોટા ભાગ્ય માનો ધન્ય ધન્ય. એ હરિતે અપરમ પાર, થાય પરચા હજારે હજાર. લો પેલા ભગતો બધા વાત કરે છે, આ તો મહારાજે આપણને સાક્ષાત પધારીને આપણને સુખ આપવા માટે પધાર્યા, માટે આ તો પરચો જાણો કે મહારાજ આપણને આ રીતે સુખ આપવા માટે પધાર્યા. પણ આપણા મોટા ભાગ્ય છે કે મહારાજ સ્વયં આપણી ભક્તિને જોઈને આપણને વચ્ચે પધાર્યા અને આપણને રંગે રમાડ્યા.
આ રીતે મહારાજ પોતાના ભક્તોના મનોરથોને પૂર્ણ કરે છે. પણ સાચા ભાવથી અને શુદ્ધ ભાવથી જ્યારે જીવને ભગવાનમાં જ વૃત્તિ હોય, ભગવાનમાં જ એને હેત હોય, ત્યારે મહારાજ એન કેન પ્રકારે આવીને એને પોતાના સ્વરૂપનું સુખ આપે છે. પણ ભગવાનને મોટાના એ જ સિદ્ધાંતને એ જ રુચિ હોય કે આપણે જે કંઈ કરીએ એમાં મહારાજની વૃત્તિને સાથે, મહારાજની મૂર્તિને અને મહારાજની આજ્ઞાને એને જોડે રાખીને કરીએ તો ભગવાન આપણી વચ્ચે આવે અને તો ભગવાન આપણને પોતાનું સુખ આપે અને તો ભગવાન આપણા ઉપર રાજી થાય. આપણે કરતા હોય રંગોત્સવ જ, આપણે રાખતા હોય રંગ જ, પણ આપણને વૃત્તિ ના હોય મહારાજમાં કે આપણને મહારાજની આજ્ઞામાં, ખાલી આમ આનંદને ઉત્સવથી જ આપણે ખાલી કરીએ તો મહારાજ રાજી ના થાય જેવા જોઈએ એવા. પણ મહારાજની વૃત્તિ રાખીને કે મહારાજ મને રંગે રમાડે છે, મહારાજ મારા પર રંગ નાખે છે, આ ભગવાન રૂપ, સંતો રૂપે, ભક્તો રૂપે મહારાજ જ મારી સાથે રંગે રમે છે, અને મહારાજની આજ્ઞાનું અનુસંધાન સાથે, મહારાજની મૂર્તિની સ્મૃતિ સાથે, જે તે ઉત્સવ હોય, એવું નહીં ખાલી રંગોત્સવ હોય, અને ખાલી ઉત્સવ હોય એટલું જ પણ નહીં, આપણે જે તે ક્રિયાઓ કરીએ છીએ એમાં મહારાજની સાથેની વૃત્તિ હોય તો મહારાજ આપણે ભેગા જ રહે છે અને આપણને પણ એવું સુખ ભગવાન આપે છે. અને ભગવાનને મોટાની એ જ તાન હોય. અને ગુરુજી ઘણીવાર રાસોત્સવ થતો હોય તો બધા રાસ રમવા રમીએ, પછી ખાલી આમ નાચવા ખાતર નાચીએ તો એનાથી ભગવાનને મોટા રાજી ના થાય. કંડારીમાં એકવાર બધા હરિભક્તોનો બધો રા બ્રહ્મસત્ર હોય એટલે રાસનો દિવસ હોય એકાદ દિવસ, એટલે સંતો ભક્તોનો રાસ હોય, પછી રાસ રમાડ્યા પછી પછી રાત્રે 11-11:30 બધું પૂરું થયું હોય, પછી પાછા બધા ગુરુજીએ બધાએ સંતોને બેસાડ્યા. ગુરુજીએ પૂછ્યું પાછું કે હવે મહારાજના સ્વરૂપમાં વૃત્તિ રાખીને રાસ રમીએ છીએ કે કઈ રીતે રમીએ છીએ, પાછું વિચારવાનું. એટલે મોટા પુરુષ આપણને સમય સમયે તરત તરત પાછા યાદ કરાવે, એટલે કે જે ક્રિયાઓ કરીએ એમાં મહારાજ આપણી સાથે હોવા જોઈએ, મહારાજ પ્રધાન હોવા જોઈએ, મહારાજની આજ્ઞા આપણી સાથે હોવી જોઈએ ગમે ત્યાં હોય. એટલે અહીંયા અમે આવેલા ત્યારે ગુરુજી બી નાયગ્રા ફોલ્સ જો દર્શન કરવા માટે ગુરુજીએ કીધું કે જાઓ બે ત્રણ સંતોને, પહેલી વાર આવ્યા છો તો મોકલ્યા હતા 2008, બીજા પણ એક સ્વામી હતા નવા, એ પહેલી વાર હતા એટલે ગયા હતા, સુરત સ્વામી જોડે મોકલ્યા હતા, સ્વામી પણ હતા. પછી જઈને આવ્યા સાંજે, સીધા દર્શન કર્યા ગુરુજી પાસે આવ્યા, તો ગુરુજી કીધું કે જઈ આવ્યા? હા ગુરુજી. ત્યાં કંઈ મહારાજના દર્શન કર્યા હતા કે ખાલી ને ફોલ્સ જ જોઈને આવ્યા? રે, એટલે કહેવાનો મતલબ કે ભગવાનના મોટા સત્પુરુષો સતત આપણને એની વૃત્તિ આપણને એનું અપાવતા રહે છે કે ભાઈ આપણે લૌકિક રીતે લોકો જોવે છે એ રીતે આપણે જતા નથી, આપણે ત્યાં એમાં મહારાજના સ્વરૂપને જોવાનું છે, મહારાજની એ કરામતને જોવાની છે, મહારાજની અલૌકિકતાને જોવાની છે, મહારાજને એ ધોધની વચ્ચે જોવાના છે કે આ આ ફોલ્સની વચ્ચેથી મહારાજ ઊભા છે ને એ પડે. એટલે આ જગતનું જે કોઈ આશ્ચર્ય જોઈએ ત્યાં મહારાજ તરત આપણને દેખાય આવે, મહારાજનું કરતાપણું જણાય આવે, એ ભગવાનના ભક્તની રીત છે. અને આપણે જ્યારે જ્યારે જે તે ઉત્સવો કરીએ એમાં ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખીને, ભગવાનની આજ્ઞાને રાખીને કરીએ તો ભગવાન આપણી વચ્ચે પ્રગટ હોય ને જેવું સુખ આવે એવું આપણને સુખ ભગવાન આપે છે. આ બધા ભક્તો ઠેઠ ઉત્તર પ્રદેશમાં, ઠેઠ હિન્દુસ્તાનમાં રહે છે, પણ એમની ભગવાન પ્રત્યેની ભક્તિ, ભગવાનની આજ્ઞાન, ભગવાનની નિષ્ઠા એની જોઈને મહારાજ સ્વયં ત્યાં પ્રગટ પધારીને ભક્તોને પોતાના સ્વરૂપનું સમયે સમયે સુખ આપે છે મહારાજ. સ્વામી કંઈક આવી રીતે તો મહારાજ હજારો રીતે પોતાના ભક્તોને અનેક પરચાઓ આપે છે, પણ આમાં બધા પરચાઓ લખ્યા પણ લખાય ને, યા તો કેટલા સાંભળ્યા છે ને જોયા છે નજરે એ પરચાઓ લખ્યા છે. અંતકાળે તો અવશ્ય આવે એ બિરુદ કે દીન બદલાવે, જે કોઈ સ્વામી નારાયણ કે તેને માથે નથી કેનો ભેય, માટે રહો નિર્ભય નિશંક, મળે મહારાજ ન રેવું રંક, જેને પાસે હોય ચિંતામણી, કેમ દુખી રહે તે હધણી. સ્વામી કે મહારાજ તો એવા દયાળુ છે,
એનું તો બિરુદ છે, એનું તો વચન છે. ભગવાન પોતે સ્વયં અંતકાળે પોતાના જનને લેવા જવાનું ચૂકતા નથી. જે કોઈ સ્વામિનારાયણ કહે તેને માથે નથી કેનો ભય. જેને ભગવાન સ્વામિનારાયણનો આશરો છે, એની દ્રઢતા છે, એને જગતમાં એના માથે બીજા કોઈનો ભાર નથી, એને બીજા કોઈનો ભય રહેતો નથી. માટે સ્વામી કે જેને મહારાજ મળ્યા છે, જે મહારાજની આજ્ઞામાં વર્તીને મહારાજનું ભજન કરે છે, મહારાજની આમય વૃત્તિ રાખીને જે ભગવાનના અનન્ય આશરે છે એવા ભક્ત, એને આ મહારાજ મળ્યા પછી રંગપણું રાખવું નહીં, એણે કંગાળપણું રાખવું નહીં. જેને પાસે હોય મહારાજ કે જેની પાસે ચિંતામણી હોય, એનો માલિક ક્યારે દુઃખી કેમ હોય? પછી લૌકિક વસ્તુ માટે ક્યારે દુઃખી ના હોય, ક્યારે રંગપણું એની અંદર હોય નહીં. એમ આપણને તો અનેક ચિંતામણીઓ ભેગી કરીએ તો પણ જે ના મળે, હજારો કે લાખો ચિંતામણી ભેગી થઈને આપણી પાસે હોય ને આપણે ચિંતામણી પછી સંકલ્પ કરીએ કે મને મહારાજ મળે કે સત્પુરુષ મળે, સત્સંગ મળે, તો ચિંતામણી આપણને સત્સંગ કે મહારાજ કે આ સંતો ભક્તોનો યોગ આપી શકે નહીં. એ ચિંતામણી હજારો કે લાખો આપણી પાસે હોય તો ખાલી આ લોકનું જ આપશે, એ બીજું તો આપી શકવાની નથી. પણ આપણને તો એ અનેક કરોડો ચિંતામણી કરતાં એ મહાન મહારાજ, મહારાજને ઓળખાય એવા સત્પુરુષ અને આ દિવ્ય સત્સંગ આપણને ભગવાને કૃપા કરીને આપ્યો છે. માટે આપણે તો રંગ રેવાય જ નહીં. આપણી અંદર જો કંઈ રંગપણું છે તો આપણી સમજણમાં ખામી છે. બાકી આપણે તો બહુ મોટા ધનવાન છીએ, આપણા જેવા કોઈ ધનવાન આ જગતમાં કોઈ છે નહીં, આપણા જેવા કોઈ ભાગ્યશાળી નથી. સ્વામી કે જેની પાસે ચિંતામણી હોય ને પછી દુઃખી રહે એનો માલિક, એ ક્યારેય શક્ય નથી. અને રે છે તો પછી એની સમજણમાં કંઈક ખામી છે. તેમાં કંગાળ રહે નર કોય, એના ચિંતવ્યામાં ફેર હોય, તેમ પ્રગટ મળે મહારાજ, સરે સર્વે પેર વળી કાજ. ચિંતામણી મળ્યા પછી જો કોઈ કંગાળ રહી જાય તો પછી સ્વામી કે એના ચિંતવાનમાં, એના વિચારમાં ખામી હશે. બાકી ચિંતામણી હોય ને તોય કંઈ પછી સારું ચિંતવે જ નહીં, તો એને કંઈ મળે નહીં. એમાં સત્સંગ મળ્યો એ તો અનેક ચિંતામણી કરતાં પણ મહાન છે, અને અહીંયા સત્સંગ મળ્યા પછી પણ દુઃખી રહે છે, તો સ્વામી કે એના ચિંતવ્યામાં, એના સમજ્યામાં કંઈક ખામી છે, એની સમજણમાં કંઈક ખોટ છે કે આ મહારાજના મહિમાને, આ સત્સંગને, મોટા સત્પુરુષને યથાર્થ ઓળખી શક્યા નથી, માટે એ દુઃખી રહે છે. બાકી ચિંતામણી હોય એટલે દુઃખી હોય જ નહીં. એમાં સત્સંગને આ મહારાજ મળ્યા પછી જીવમાં દુઃખી રહે છે તો એની સમજણમાં ખામી છે. તેમાં દુઃખી રહે જે હજન, તેને તેવું જ છે ચિંતવન, હરિકલ્પ વૃક્ષ સમકાવે, નિશ્ચે નિષ્કુળ આનંદ એમ ગાવે. ભગવાનના સત્સંગ તો કલ્પવૃક્ષ સમાન છે. હવે દુઃખી રહે છે તો એના ચિંતવનમાં ખામી છે. માટે આપણે આપણું ચિંતવન, આપણી સમજણ એને પરિપક્વને સાચી કરી મહારાજનો મહિમા જાણી અને અતિ મસ્તીમાન કેફમાન પાવરમાં રહી શકીએ, એના માટે સ્વામી આપણને આવી ઓળખાણ કરાવવા માટે આ મહારાજે પરચાઓના પ્રકરણ લખ્યા છે. આ રીતે હિન્દુસ્તાનના ધુવા ગામના એક એક ભક્તોના એ સ્વામી આખ્યાનો કીધા. ત્યાર પછી બધા ભક્તો પણ કેવા હતા અને ભક્તોને પણ મહારાજે કઈ રીતે પરચાઓ આપ્યા એ પણ છેલ્લે વાત કરી. ઇતિ શ્રીમદ એકાંતિક ધર્મ પ્રવર્તક શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય નિષ્કોળાન મુનિ વિરચિતે ભક્ત ચિંતામણી મધ્ય શ્રીજી મહારાજે હરિજનને પરચા પૂર્યા એ નામે 155મું પ્રકરણ. હરિકૃષ્ણ મહારાજની શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે હરિકૃષ્ણ મહારાજની જય.